કથિત ઇસ્લામ વિરોધી ટિપ્પણીના કારણે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસની મુશ્કેલીઓ વધી છે. તેમાં પણ તેમણે રાહુલ ગાંધી સામે અમેઠીમાંથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા જ કુમાર વિશ્વાસને વિરોધનો સામનો કરવો પડશે તેવી આશંકા હતી. અને ખરેખર આ આશંકા વાસ્તવિકતામાં પરિણમી. અમેઠીમાં એક જનસભાને સંબોધિત કરવા ગયેલા કુમાર વિશ્વાસને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો. પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા ફરકાવી અને નારેબાજી કરી કુમાર વિશ્વાસ સામે વિરોધ નોંધાવ્યો. કેટલાક લોકોએ તો કુમાર વિશ્વાસના કાફલાને રોકી પ્રદર્શન કર્યું, તો ઘણાએ કુમાર વિશ્વાસનું પુતળું પણ સળગાવ્યું. રોડ પર લોકોએ કુમાર વિશ્વાસનું આવા વિરોધથી સ્વાગત કર્યું. તો જનસભા શરૂ થઈ ત્યારે પણ લોકોએ કુમાર વિશ્વાસને નિશાન બનાવ્યા. કુમારે હજુ તો રેલીને સંબોધિત કરતા બોલવાનું શરૂ જ કર્યું હતું, ત્યાં જ કેટલાક લોકોએ ધમાલ શરૂ કરી. સ્થિતિ એવી સર્જાઈ કે એક તરફ કુમાર વિશ્વાસ ભાષણ આપતા હતા, તો બીજી તરફ એ જ સભાના ખૂણામાં તેમનો વિરોધ થતો હતો. અગાઉ થયેલ વિરોધના કારણે કદાચ કુમાર વિશ્વાસને પણ આવું થવાની આશંકા હતી, પરંતુ તેમણે વિરોધ છતાં બોલવાનું શરૂ રાખ્યું. તેમણે વિરોધીઓને સભા સ્થાનેથી પડકાર ફેંક્યો કે જે થવું હોય તે થાય, પરંતુ તેઓ મેદાન છોડીને નહીં ભાગે. મરી જશે અથવા જીતી જશે, પરંતુ અમેઠીથી નહીં ભાગે. પ્રજા તો હતાશા હૈ, જૈસા સુન રહે કે ચિકમંગલુર સે ભી લડેંગે, અભી સે પરાજય સ્વીકાર કર લી હૈ, તો ઇસસે તો ફાયદા હી હોના હૈ, અચ્છા હી હોના હૈ સબ કુછ. મેં તો અમેઠી કા નહીં હું, રાહુલ ગાંધી તો દેશ મેં હી નહીં હોતે હૈ, વો તો દેશ કે હી નહીં હોતે હૈ. और जब सीमाएं पुकारती हैं, जब भारत माता पुकारती है, तो केरल से भी सिपाही आता है, कलकत्ता भी सिपाही आता है, और कानपुर से भी सिपाही जाता है. બધાને ખબર છે તેમ અમેઠી એ રાહુલ ગાંધીનો ગઢ ગણાય છે. કુમાર વિશ્વાસ અમેઠીથી લડશે કે નહીં તે હજુ નક્કી નથી થયું, પરંતુ જો ખરેખર તેઓ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે ઉભા રહ્યા, તો પછી રાહુલ માટે જીતવું લોઢાના ચણા ચાવા સમાન સાબિત થશે. કદાચ આ જ આશંકાના પગલે કુમાર વિશ્વાસ સામે અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. કુમાર વિશ્વાસે પણ આ રેલી મારફતે સીધો જ રાહુલને પડકાર ફેંક્યો કે અત્યાર સુધી ઘણા યુવરાજ, રાજા અને મહારાણી જીતી ચૂક્યા છે, હવે એક નોકર જીતશે. સાથે તેમણે લોકોને અપીલ કરી કે પરિવારો પર ભરોસો કરવાનું છોડી દે, કેમ કે હવે બહુ થયું. વંશવાદ કે ખિલાફ અમેઠી એક બેટલ ગ્રાઉન્ડ હૈ, એક રણક્ષેત્ર હૈ, ઓર અમેઠી કી જનતા ને આમંત્રિત કિયા હૈ. મેરા પ્રસ્તાવ સબસે પહેલે અમેઠી કી જનતા કે દ્વારા હી ભરા ગયા હૈ. ઉન્હી લોગો ને વો પ્રસ્તાવ કો ભર કે સારે પ્રપોઝલ્સ ઓફિસ તક ભેજે ઓર કહા હૈ કે હમ ઇન્હે ચાહતે હૈ કે યહાં સે લડે. ભલે એવું કહેવામાં આવતું હોય કે ઇસ્લામ વિરોધી ટિપ્પણીના પગલે કુમાર વિશ્વાસ સામે વિરોધ પ્રદર્શનો થયા, પરંતુ અંદર ખાને વાસ્તવિકતા શું છે તે બધાને ખબર છે. રાજનીતિ ન જાણનારા પણ હવે તો સમજી ગયા હશે કે આ માત્ર વિરોધ નથી, પણ આ તો આવનારા સંકટ પહેલાનો ભય છે. વીટીવી બ્યુરો.